विद्यार्थी मित्रों हवे आपणे स्टार्ट करीए छे लेक्चर नंबर 5 जेनी अंदर आपणे डिस्कस करवाना छे दाखला नंबर 11। तो एनी अंदर सौथी पहला शुरुआत करीए वांचीए रकम ने अने पछी आपणे ए पॉइंट तरफ आगळ वधीए। विद्यार्थी मित्रों तो रकम वांचवानी शुरुआत करीए। मंजू अने प्रभा मीना एक भागीदारी पेढ़ीना भागीदार छे, त्रण भागीदार छे जेना नफा नुकसाननुं प्रमाण छे 5:3:2 जे आपणुं जूनुं प्रमाण छे जेमां ज नफो वेचाशे। नव प्रमाण बदलीने हवे ए शुं करवानुं 3:2:1। હવે આગળ જઈએ તેઓએ પેઢીની મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન નક્કી કર્યું। નીચે આપેલ માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદ પાકું સરવાયું તૈયાર કરો। બે વસ્તુ કરવાની છે, એક પુનઃમૂલ્યાંકન ખાતું છે અને પુનઃમૂલ્યાંકન બાદ પાકું સરવાયું બનાવવાનું છે। તો શરૂઆત કરીએ વાંચતા જઈએ અને એક પછી એક પોઈન્ટ સમજતા જઈએ। વિદ્યાર્થી મિત્રો રકમ વાંચ્યા પછી હવે આપણે આગળ જઈએ સમ તરફ। તો સમની અંદર તમને એ ખબર પડી ગઈ કે બે વસ્તુ જ બનાવવાની છે, પાકું સરવાયું અને પુનઃમૂલ્યાંકન ખાતું। विद्यार्थी मित्रों खास जो मैं जो लख्यू छे ये ध्यान थी समझो। सौथी पहला आनी अंदर आप्यू छे तारीख 31/3/2017 ना रोज नु पुनमूल्यांकन खातु। बीजो अगत्यनी जे वस्तु अहीं लखी छे ए नफा नुकसान हवाला खाता नाम थी पण ओळखाय छे, एटले पुनमूल्यांकन नु खास लखू छु, ध्यान राखजो एमां तमारे भूल थाय नहीं। बीजो अहीं लखवानुं छे पुनमूल्यांकन बाद त्रण भागीदारना नाम लखवाना छे, भागीदारी पेढ़ीनु 31/3/2017 ना रोज नु पाकुं सर्वायुं આટલું લખવું ખૂબ જરૂરી છે। બીજી રીતે અહીંયા જોઈએ તો મૂડી દેવા આપેલું છે આપણને, આ બાજુ લખ્યું છે મિલકત લેણા રકમ અહીંયા મૂડી લખી છે અને ચાલુ દેવા ચાલુ ખાતા લખ્યા છે। આટલું પોઈન્ટ પૂરો થાય એટલે તમે એમ કહી શકો કે સર હવે આપણે ચાલુ કરી શકીએ। તો સૌથી પહેલો હવાલાથી શરૂઆત કરીએ। ડાયલોગ આપણો સેમ આ દર વખતે રહેશે, ધ્યાન રાખજો। મિલકતની કિંમતમાં વધારો થાય તો તમે કહેશો સર પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે, તો મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો તમે કહેશો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે। લોજિક કયો હતો? મિલકતની કિંમત વધે તો ફાયદો થાય, ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા। સેમ વસ્તુ મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે। લોજિક શું હતો? તો તમે કહેશો સર એમાં આપણને નુકસાન થયું કહેવાય। શું થયું કહેવાય? નુકસાન થયું એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કર્યું। સેમ વસ્તુ દેવાની વાત કરી લઈએ ફટાફટ અને પછી ચાલુ કરી દઈએ। તો દેવામાં તમે કહેશો સર દેવાની કિંમતમાં વધારો થાય, દેવાની કિંમતમાં વધારો થશે તો દેવાની કિંમતમાં વધારો થાય તો આપણું નુકસાન થયું કહેવાય, તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે। અને દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તમારો ફાયદો થયો કહેવાય। શું કહેવાય? ફાયદો થયો કહેવાય, તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે। એની સાથે હવે દાખલા નંબર 11 જોઈએ। તો દાખલા નંબર 11 ની અંદર ઇન્ફોર્મેશનમાંથી પહેલી વધારાની માહિતી એટલે કે પહેલો હવાલાથી શરૂઆત કરીએ। જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે। તો હવે આની અંદર સમજજો એક બીજો અગત્યનો પોઈન્ટ, પુનઃમૂલ્યાંકનમાં ખાલી વધારો અને ઘટાડો જ નોંધ થશે। ઘટાડો અને વધારો જ નોંધ થશે જ્યારે આની અંદર બધી અમાઉન્ટ નોંધ થશે પાકા સરવૈયામાં। તો શરૂઆત કરીએ સૌથી પહેલા જમીન મકાનની કિંમતમાં તમે કહેશો સર 25% વધારો કરો તો જમીન મકાન હતા કેટલા? તો તમે કહેશો સર જમીન મકાન પાકા સરવૈયામાં જુઓ તો અહીંયા લખીશું જમીન મકાન 1,00,000 છે પ્લસ વધારો, એટલે વધારો કેટલો છે 25%, તો તમે કહેશો સર આવે 25,000। આઉટર કોલમ 1,25,000 કેટલા આવશે? 1,25,000। આની અંદર કુલ અમાઉન્ટથી નોંધાશે જ્યારે આની અંદર હવે કે પુનઃમૂલ્યાંકનમાં લખીશું વધારો થાય છે તો જમીન મકાન ખાતે ખાલી વધારો જ નોંધ થશે 25,000। કેમ જમા બાજુ લીધું? તો તમે કહેશો સર જમીનની કિંમતમાં વધારો થાય, મિલકતની કિંમતમાં વધારો થાય તો ફાયદો થાય, પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, આ વસ્તુ યાદ રાખજો। ચલો તો શરૂઆત કરીએ। તો આ બેઝિક પોઈન્ટ હતો, એકનું એક વાળું બોલી બોલીને સ્પીડ પણ મારી વધી ગઈ છે। આગળ જઈએ, ફર્નિચરની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે। 10% ઘટાડો કરવાનો છે તો તમારે જોવાનું છે કે ફર્નિચર છે કેટલું। તો તમે કહેશો સર ફર્નિચર 30,000 છે, તો અહીંયા આપણે લખીશું અહીંયા ફર્નિચર 30,000। મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે 10%, તો તમે કહેશો સર હવે લખો અહીંયા 3,000 માઇનસ કરો તો કેટલા આવશે? 27,000। તો આ પહેલો પોઈન્ટ, ફર્નિચરની કિંમતમાં ઘટાડો થયો તો એની અસર, ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય તો નુકસાન થયું કહેવાય, નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે। તો અહીંયા લખીશું ફર્નિચર ખાતે ખાલી વધારો ઘટાડો જ નોંધ કરવાનો છે, એ ધ્યાન રાખજો, તેની અંદર આવશે 3,000। આ થયો તમારો હવાલા નંબર 2। ત્રીજો જોઈએ તો મિલકતની યંત્રોની કિંમતમાં 80% રાખવાની છે, યંત્રની કિંમત 80% રાખવાની છે,
तो यंत्रों तमे शांति थी जोशो तो कितला छे, तो तमे कहशो कि सर यंत्रों दाखला में आपेला छे 50,000। हवे तमे कहशो कि सर एमां इनडायरेक्टली 80% ज राखवानी छे, तो तमे कहशो कि सर एनी नवी किंमत जे छे ए 40,000 छे। कितली? 40,000। तमे कहशो कि सर शुं कर्युं, तो 50,000 ना 80% कर्या तो 40,000 आवशे। जे 40,000 आवशे एटले तमे कहशो कि सर घटाडो केटलो थयो, तो 10,000 नो। तो अहींया घटाडो आपणे लखीशुं, घटाडो कर्यो 10,000 नो, तो आनी अंदर लखीशुं यंत्रों में घटाडो एटले तमारी मिलकत घटी, मिलकत घटी तो आपणुं थयुं कहेवाय नुकसान, तो पुनः मूल्यांकन खातुं आवशे उधार केटला रूपियाथी 10,000। विद्यार्थी मित्रों आ बहुज अगत्यनो पॉइंट हतो, 80% राखवानी छे, तो 80% बहार लख्या, 50,000 माइनस करीने एनो डिफरन्स जे आवशे 10,000, जेनी आपणे नोट करी। હવે આપણે લઈશું ફોર્થ એડજસ્ટમેન્ટ, શબ્દોની માયાજાળમાં ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા, તો વાંચીએ। આખા સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે। ચોપડી કિંમત શાંતિથી સમજીએ, ચોપડી કિંમત એ 5,000 વધુ છે। બીજા શબ્દોમાં હવે હું ગોઠવીને બોલું છું, બજાર કિંમત, ચોપડી કિંમત જે બજાર કિંમત આપી છે એ ઓછી છે। તમે વેચવા જશો તો તમને 5,000 ઓછા મળશે, તો મિલકતની કિંમતમાં ઘટાડો થયો। મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પહેલા તો આપણે લખી કાઢીએ સ્ટોક કેટલો છે। તો તમે કહેશો કે સર સ્ટોક જે આપણા દાખલામાં આપ્યો છે, આપણને સ્ટોક એ 40,000 છે, એમાં ઘટાડો કરીએ પહેલા તો 5,000, એટલે અહીંયા આવી જશે 35,000। જેની બીજી અસર ઘટાડો થાય, તો મિલકતની કિંમતમાં ઘટાડો થાય, અહીંયા વધારો ઘટાડોની જ નોંધ થવાની છે, પુનઃ મૂલ્યાંકનમાં ધ્યાન રાખજો। તો લખીશું સ્ટોક ખાતે 5,000। એની સાથે તમારો ચોથો એડજસ્ટમેન્ટ પૂરો। હવે આપણે જઈશું પાંચમા એડજસ્ટમેન્ટ તરફ, જે બહુ જ અગત્યનો છે। તો પાંચમા એડજસ્ટમેન્ટમાં હવે આ તો મોસ્ટ એમ્પી છે, ખાસ ઠીક કરજો, કેમ કે આમાં સૌથી વધારે કન્ફ્યુઝન થાવે છે। પાંચમા પોઈન્ટમાં દેવાદાર પર કુલ 2,500 ઘાલખાત અનામતની જોગવાઈ રાખવાની છે। તો સૌથી પહેલા તમે કહેશો કે સર દેવાદારમાં કેટલી ઘાલખાતની જોગવાઈ કરવાની છે, તો ઓલરેડી તમે શાંતિથી જોશો તો દેવાદારમાં કઈક જોગવાઈ કરવામાં આવી છે। પહેલા તો લખી કાઢો દેવાદારો। તમે કહેશો કે સર દેવાદારો આપણા દાખલામાં કેટલા છે, તો દેવાદારો આપણા દાખલા પ્રમાણે છે 25,000। હવે જો ઘાલખાત અનામત ઓલરેડી કેટલી છે, તો તમે કહેશો કે સર 1,000 ની તો જોગવાઈ કરેલી છે, અને નવી કેટલી કરવાની છે, તો તમે નવી કરવાની છે 2,500, તો કેટલી વધારે કરવી પડશે? સમજો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વાર બોલું છું, 1,000 ઓલરેડી તમારામાં કરેલી છે, ચોપડીયામાં આપેલી છે, તો તમે કહેશો કે સર 2,500 રાખવાની છે, તો 1,500 વધારવી પડશે। આ જે વધારો કર્યો ને સર, એ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આવશે, ઘાલખાત અનામત ખાતે। આ ધ્યાન રાખજો, બહુ જ અગત્યની ભૂલ થશે, થશે ને થશે જ। આ ધ્યાન નહીં રાખો તો આમાં એક કન્ફ્યુઝન આવશે, અને આગળ પ્રવેશ નિવૃત્તિમાં પણ આ ભૂલ કરો છો, તો અહીંથી થોડુંક ધ્યાન રાખશો તો આગળ પ્રવેશ નિવૃત્તિમાં ભૂલ નહીં થાય। તો તમે કહેશો કે સર અહીંયા કેટલા નોંધવાના છે, તો રાખવાની કેટલી છે 2,500, તો કેટલી નોંધીશું 2,500, અહીંયા લખી કાઢીશું ઘાલખાત અનામત 2,500, આઉટર કોલમ 22,500। એક હવાલો ફરી એકવાર સમજાવી દઉં, દાખલામાં આપણને એમ કીધું હતું ઘાલખાત અનામત આપેલું 1,000, રાખવાની છે કેટલી 2,500, કેટલી વધારે રાખવાની છે, તો 1,500 વધારે રાખવાની છે, જેની અસર પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આપી, અને પાકા સરવૈયામાં 2,500 માઇનસ કરીને લખી કાઢીશું, જેટલું આપણે રાખવાની હશે એટલી અંદર નોંધ થશે। હવે છેલ્લો હવાલો, છેલ્લેથી બીજો, લેણદારમાંથી 3,000 લેણદારો હવે ચૂકવવાના નથી, તો લેણદારમાંથી ચૂકવવાના નથી, તો તમે કહેશો કે સર પહેલા તો લેણદાર કેટલા છે એ લખતા જઈએ, તો અહીંયા લખીશું લેણદાર, દાખલામાં જોઈને તમે કહેશો તો લેણદારો છે 32,000, એમાંથી ઘટાડો આવશે, કેમ કે ચૂકવવાના નથી કેટલા, તમે કહેશો કે સર 3,000 નથી ચૂકવવાના, તો 29,000 હવે આઉટર કોલમમાં આવશે। વિદ્યાર્થી મિત્રો એ સમજો, જ્યારે પણ લેણદારને નથી ચૂકવતા તો તમારું દેવું ઘટશે, દેવું ઘટશે, કેમ કે મૂડી દેવા બાજુ આ લેણદાર આવશે, તો દેવું ઘટે તો તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ, તો તમે કહેશો કે સર આપણને ફાયદો થાય, ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે, તો તમે કહેશો લેણદાર કેટલા અમાઉન્ટ લખવાનો, વધારો ઘટાડો જ લખવાના છે, જેટલા નથી ચૂકવવાના એટલા જ, તો 3,000 જમા આવશે। અને હવે લાસ્ટ પોઈન્ટ જે છે, આને થોડું ઘૂસી કાઢી એટલે તમને લાસ્ટ પોઈન્ટ માટે કેલ્ક્યુલેશન પાર્ટ રહે, તો આની અંદર હવે કેલ્ક્યુલેશન પાર્ટમાં શું છે, બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તો બેંક લોન સૌથી પહેલા તો આપણે શોધી કાઢીએ, તો તમે કહેશો કે સર 12% લોન છે, કેટલી છે 12%, 30,000 ની લોન છે, તો અહીંયા લખી કાઢીએ 12% બેંક લોન 30,000 ના 12%
કેટલા મહિનાનું લોન પર વ્યાજ બાકી છે તો તમે કહેશો સર 3 મહિનાનું બાકી છે તો કેટલા રૂપિયા આવશે તો 900 રૂપિયા આવશે તો સૌથી પહેલા ચૂકવવાનું બાકી વ્યાજ ઓલવેઝ મૂડી દેવા બાજુ આવશે કેમ કે આપણો આ દેવું છે કોઈ પણ ચૂકવવાની વસ્તુ બાકી હોય તો અહીંયા આવશે આપણે મૂડી દેવા બાજુ 90000 અને બીજી અસર તમે જે કહેશો ચૂકવવાનું બાકી છે એટલે દેવુંનો વધારો થયો દેવુંનો વધારો થયો તો તમારા માઇન્ડમાં આવું જોઈએ કે સર કઈ બાજુ આવશે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ તો શું લખીશું ચૂકવવાનું બાકી વ્યાજ ખાતે 900 જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે તમારું ચૂકવવાનું બાકી વ્યાજ એ બધું પૂરું થશે તો વિદ્યાર્થી મિત્રો હવે હવે તમે એની ઇફેક્ટ આવશો ચૂકવવાની બાકી વ્યાજ 900 રૂપિયા અને એની બીજી અસર તમે કહેશો સર ચૂકવવાની બાકી વ્યાજની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 900 રૂપિયા લોજિક શું આવશે કેમ કે દેવાનો વધારો થયો ચૂકવવાનું બાકી છે એટલે દેવામાં વધારો થશે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે 900 રૂપિયા એની સાથે તમારો આ દાખલો પતવા આવે પણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વખતે પાકું સર્વૈયું પણ બનાવીએ છીએ એટલે ખાસ ધ્યાનથી સમજવાનું છે સૌથી પહેલા શરૂઆત કઈ રીતે કરવાની છે તો શાંતિથી જોતા જઈએ જમીન મકાન લખાઈ ગયું યંત્રો લખાઈ ગયું આ હું ક્યાંથી જોઉં છું તો પાકા સર્વૈયામાં આપેલું છે એ લખતા જઈએ છે પછી તમે કહેશો સર ફર્નિચર લખાઈ ગયું રોકાણો બાકી છે તો અહીંયા આપણે લખી કાઢીશું રોકાણો તો હવે તમે કહેશો સર રોકાણો આપણને આપેલા છે 50000 તો એ રોકાણો લખાઈ ગયા આખર સ્ટોક ઓલરેડી લખાઈ ગયો છે દેવાદાર ઓલરેડી લખાઈ ગયું લેણી હુંડી ને રોકડ સિલક બાકી છે તો લખી કાઢીએ લેણી હુંડી કેટલા છે 5000 અને તમે કહેશો સર રોકડ સિલક તમે કહેશો સર 40000 આ બાજુનું તો મેજોરિટી બધું થઈ ગયું ટોટલ હમણાં કરીએ છીએ એની વાર છે હજુ હવે લખીએ મૂડી દેવા બાજુ તો સૌથી પહેલા મૂડી જે આવશે એ લખી કાઢીશું મૂડી કેટલી છે કેમ કે આની અંદર ચાલુ ખાતા આપેલા છે તેથી સીધી મૂડીમાં જ ઇફેક્ટ લખવાની જગ્યાએ આપણે ચાલુ ખાતામાં આપીશું એ પહેલા પણ આપણે વાત કરેલી પ્રભા અને મીના ત્રણે ત્રણની જેની મૂડી સીધું લખીને આઉટર કોલમમાં લખાશે 40000 અને 30000 અને છેલ્લું લખાશે 2,20,000 એની સાથે તમે કહેશો સર ચાલુ ખાતામાં લખી કાઢીએ આપણે મંજુ પછી છે થોડીક લાઈન છોડીશું કેમ કે આનો નફો પણ આવશે પ્રભા અને મીના તો સૌથી પહેલા મંજુમાં આપેલા છે 10000 આમાં આપ્યા છે 20000 અને આની અંદર આપ્યા છે 9000 આગળ જઈએ તો બેંક લોન લખવાની બાકી છે તો અહીંયા આપણે લખી કાઢીએ બેંક લોન તો બેંક લોન લખીશું 12% બેંક લોન જે આપણા પ્રમાણે લખાશે 30000 અને લેણદારો ઓલરેડી પતી ગયા છે દેવી હુંડી જે લખવી પડશે દેવી હુંડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો શાંતિથી જોશો તો તમે જોશો તો 10000 છે એની સાથે તમારા બધા પોઈન્ટ પૂરા થઈ ગયા આખું પાકું સર્વૈયું તમે લખી કાઢ્યું હવે તમે પહેલું બંધ કરશો તો આ બાજુનું ટોટલ કરીએ અને આ બાજુનું ટોટલ કરીએ વિદ્યાર્થી મિત્રો શાંતિથી ટોટલ સમજશો આની અંદર ટોટલમાં પહેલા આવશે 28000 કેમ કે આ બાજુનું ટોટલ વધારે દેખાય છે આ બાજુમાં લખીશું 28000 વિદ્યાર્થી મિત્રો જેવું ટોટલ પતે એટલે તમે કહેશો સર ડિફરન્સ અમાઉન્ટ આપણે આની અંદરથી લઈશું તો 7600 આવશે કેટલા આવશે 7600 જે આપણા ભાગીદારોના ચાલુ ખાતે લખાશે ચાલુ ખાતે અને અહીંયા લખાશે નફો કેમ કે ઓલવેઝ જમા બાજુનું ટોટલ વધારે છે ઉધાર બાજુ એમાંથી માઇનસ કરીએ એટલે ચાલુ ખાતે આવશે જેમાં આવશે 3800 2880 અને 1580 જે તમે આની અંદર લખશો કયા પ્રમાણમાં વહેંચ્યું તો તમે કહેશો સર 5:3:2 ના પ્રમાણમાં લખ્યું છે કયા પ્રમાણમાં 5:3:2 ના પ્રમાણમાં ઘણા વિદ્યાર્થીઓને આમાં પણ ડાઉટ હશે તો જે આની અંદર આપણે લખી કાઢીએ 5:3:2 પ્રમાણ કેવી રીતે આવશે તો 5:3:2 ટોટલ થઈ જશે 10 પહેલાનું નામ લખતા જઈએ એટલે મંજુ છે બીજા મહાનુભાવ છે પ્રભા અને પછી છે બીજા મીના તો એની સાથે આપણે લખતા જઈએ મંજુ એની અંદર કેટલા રૂપિયા લખશો 7600 પહેલી એની સંખ્યા લખાશે 5/10 જે આવશે તમારા 3800 બીજામાં તમે લખશો સર હવે આવશે 7600 × 2/10 અને લાસ્ટમાં લખીશું 7600 × અહીંયા 2 આવશે નહીં અહીંયા પહેલાં 3 છે તો 3/10 અને 2/10 તો આના આન્સર આવશે 2280 અને આમાં આન્સર આવશે 1520 ટોટલ તમારું પૂરું થયું ટોટલ આ ધ્યાન રાખજો ટોટલથી આગળ ના વધવું જોઈએ આ તો જગ્યા આપણી જોડે રહેતી નથી એટલે એક્ઝેક્ટ ટોટલની સામે ટોટલ આવવું જોઈએ જે આપણે લખી કાઢીએ અહીંયા 28000 તો અહીંયા પણ લખાશે 28000
प्रेजेंटेशन खास अगत्यनुं छे। नानी नानी वस्तु जे प्रवेशना दाखलामां निवृत्तिना दाखलामां ध्यान राखजो। जेवो आ पते एटले तमे कहेशो सर अहींया सौथी पहेला लखता जईए 3,890 छे तो एनी अंदर लखीशुं एटले टोटल थई जशे तमे कहेशो सर 13,800। सेम वे बीजानुं लखशो प्रभा तो जे छे प्रभानो नफो केटलो छे तो तमे कहेशो सर 2,280। तो तमे कहेशो सर 2,280 અને 9,000 જે છે એ મીનાનો છે તો મીનાને લખી કાઢીએ તો અહીંયા લખીશું 9,000, 10,000, 520 આ થયો નફો। હવે તમે કહેશો સર ટોટલ ચાલુ કરીએ તો ટોટલની અંદર સૌથી પહેલાં તમે જોતા જાઓ તો ટોટલ બે બાજુનું કેલ્સીપર આપણે હું પણ કરું છું તમે પણ કરો જેથી તમને ક્લેરિટી આવે। તો સૌથી પહેલાં આની બાજુનું ટોટલ કરીશું તો આવશે 3,44,500। વિદ્યાર્થી મિત્રો ટોટલ કરતા પહેલા એક નાનકડો પોઈન્ટ ધ્યાન રાખજો, અહીંયા લેણદાર છે 40,000 તો એના આપણે થઈ કેટલા જશે તો 37,000 અને ટોટલ પછી કરશો તો આન્સર આવશે, કેમ કે ટોટલ કરતા મેં જોયું કે એક અમાઉન્ટ આપણે ખોટી લખેલી જે આપણે સુધારી દીધી। હવે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકો તમારો આખો દાખલો આ પૂરો થયો, આ દાખલા નંબર 11 હતો। હવે આપણે 12મો સંપણ કવર કરીશું, સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો। આની અંદર હું તમને એક વખત કહીશ કે પ્રોપર રીતે તમે આખો આ વિડિયો પ્રોપર લખી કાઢજો જેથી તમને ક્લિયર થઈ જાય। વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણો દાખલો પૂરો થયો, હવે આપણે લઈશું દાખલા નંબર 12 જે નવી વિડીયોમાં લઈશું। એ પહેલા તમારા માટે ખૂબ જ અગત્યનું ઉદાહરણ નંબર 9 જે છે એ તમારે જાતે ગણવાનું છે જેનાથી તમને ક્લેરિટી વધારે આવશે। હું એક તમને રિક્વેસ્ટ કરીશ કે જેવું આ જોઈ લો લખી લો પછી આ દાખલો તમે જાતે ગણજો તો તમને વધારે મજા આવશે। હવે મળીશું આપણે નવી વિડીયોમાં, વિડીયો નંબર 5માં। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારી સામે અત્યારના 4 પ્લેલિસ્ટ આવી રહ્યા છે જેમાંથી તમારે કોઈ ટોપિક જોવાનો બાકી હોય તો તમે એમાંથી જોઈ શકો છો। તમારું એક અલગ પેજ પણ બનાવેલું છે 11મું આંકડાશાસ્ત્ર, 12મા ધોરણનું આંકડાશાસ્ત્ર અને સેમ વે 12મા ધોરણનું નામાના મૂળ તત્વો અકાઉન્ટ એમ બે બનાવેલા છે, ધ્યાનથી જોતા રહેજો। કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકશો, બને એટલું જલ્દી અમે રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું। મળીશું નવી વિડીયોમાં, વિડીયો નંબર 5માં।